નમસ્તે બાળકો, મારું નામ છે પ્રિયા મેડમ, ધોરણ જુનિયર કેજી, વિષય અંગ્રેજી. બાળકો, આપણે ગયા ડિસેમ્બરની ચોપડીની અંદર મહાવરો કરી ગયા, તો હવે આપણે જાન્યુઆરીની ચોપડીની અંદર પુનરાવર્તન કરવાનું છે. તો બાળકો, તમે ચોપડી ખોલો, આપણે ચોપડીની અંદર જોઈએ. બાળકો, તમારે જાન્યુઆરી મહિનાની ચોપડી કરવાની છે. એની અંદર પાન નંબર 32 આપેલું છે. તમારે પાન નંબર 32 કરવાનું છે. અહીંયા ઉપર આપેલું છે પુનરાવર્તન. અહીંયા આપેલું છે આલ્ફાબેટ A ટુ R લખો. અહીંયા તમને ટપકા આપેલા છે, તો આ ટપકા આપણે શું કરવાના છે? જોડવાના છે. તો ચલો બાળકો, તમે મારી સાથે ટપકા જોડો. તો અહીંયા પહેલાં શું આપેલું છે? A. તો આપણે લખીશું A ફોર એપલ. A ફોર એપલ. હવે અહીંયા શું આપેલું છે બાળકો? બી. તો અહીંયા શું લખવાનું છે આપણે? બી ફોર બોલ. બોલ એટલે દડો. હવે અહીંયા છે સી. સી ફોર કેટ. સી પછી શું આવે બાળકો? ડી. તો લખવાનું છે ડી ફોર ડોગ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે શું બાળકો? હાથી. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. પછી છે જી ફોર ગન. ગન એટલે બંદૂક. એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. બાળકો, અહીંયા તમારે ટપકા એકદમ ધીરે ધીરે જોડવાના છે. હવે તમને સરસ ટપકા જોડતા આવડી ગયા છે. આ છે કે ફોર કાઇટ. એલ ફોર લાયન. એમ ફોર મંકી. મંકી એટલે શું બાળકો? મંકી એટલે વાંદરો. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. પી ફોર પેરોટ. ક્યુ ફોર ક્વીન. આર ફોર રોઝ. બાળકો, અહીંયા આપણા ટપકા જોડીને પૂરા થઈ ગયા છે. હવે નીચે આપેલું છે નંબર 1 to 50 લખો. અહીંયા તમને આ રીતે શું આપેલું છે? સીડી આપેલી છે. અહીંયા તમને નંબર લખેલો છે. અમુક અમુક નંબર લખેલા છે. અહીંયા શું છે? 1 છે. તો 1 પછી શું આવે બાળકો? 2. તમારે 2 આ રીતે અડધું ગોલ કરીને 2 લખવાનો છે. એન 2 પછી શું આવે બાળકો? 3. સરસ. 3 એટલે કેટલા? 3. 3 પછી શું આવે? 4. 4 એટલે 4. અને અહીંયા 5 તમને આપેલા છે, એટલે એ આપણે લખવાનું નથી. ત્યારબાદ અહીંયા શું છે? 6. તો 6 પણ અહીંયા આપણને આપેલા છે, એટલે આપણે 6 લખવાના નથી. તો 6 પછી શું આવે બાળકો? 7. તો અહીંયા આપણે લખવાનો છે 7. 7 પછી શું આવે બાળકો? 8. તો અહીંયા આપણે લખવાનો છે 8. 8 એટલે 8. 8 પછી શું આવે બાળકો? 9. 9 એટલે 9. અને અહીંયા 1 0 10 આપેલા છે, એટલે એ આપણે લખવાના નથી. અહીંયા તમને 1 1 11 આપેલા છે, તો આ પણ તમને લખવાના નથી. 11 પછી જે આવતું હોય એ જ તમારે લખવાનું છે. તો 11 પછી શું આવે બાળકો? 12. તો અહીંયા આપણે લખીશું 1 2 12. હવે અહીંયા છે 1 2 12 પછી શું આવે? 1 3 13. 13 એટલે 13. 13 પછી શું આવે? 14. તો અહીંયા છે 1 4 14. 14 એટલે 14. અને અહીંયા છે 15. તો બાળકો, અહીંયા આપણે ઉપર શું કર્યું? આપણે પુનરાવર્તનના અહીંયા ટપકા જોડ્યા અને અહીંયા આપણે 1 થી 15 નંબર લખ્યું. તો બાળકો, અહીંયા આપણે પાન નંબર 32 પૂરું થઈ ગયું છે. તો બાળકો, તમારે પણ નોટની અંદર પાન નંબર જે 32 પરનું લેસન, તમારે નોટની અંદર લખવાનું છે, જેથી તમારે પણ વારંવાર પુનરાવર્તન થાય અને તમને બરાબર યાદ રહી જાય. તો બાળકો, આપણે મળીશું આવતા વિડીયોમાં. આવજો.